રાજ્યના નવનિયુક્ત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પદભાર સંભાળતા જ બીજા દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી 1200 બેડ મહિલા અને 12 રોગ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબો અને હોસ્પિટલ તંત્ર સાથે આરોગ્ય વિષયક ચર્ચા કરી હતી. અહીં તેમણે સિવિલ મેડિસિટીના સમગ્ર વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધા, હોસ્પિટલની જરૂરિયાતો અને આગામી આયોજન વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં 23મી સપ્ટેમ્બરથી આપકે દ્વાર આયુષ્માન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં રાજ્યના 80 લાખ કુટુંબોને આવરી લઈ માં કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે. તેઓએ કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ દર્દીને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે તબીબી ઉપકરણો, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર જેવી તમામ આરોગ્ય વિષયક સેવાઓની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાનું ઉમેર્યું હતું. મેડિસિટી તરીકે જાણીતી આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદની, આમ તો ઇન્ટરસ્ટેટ કહેવાય, આ હોસ્પિટલમાં આવવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. વ્યવસ્થાઓ ભૂતકાળની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, ત્યારથી આદરણીય બેનશ્રી આનંદીબેન, વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરી છે અને સમયે અને વખતો વખત દર્દીઓની સારવારમાં એમને અગવડતા ના પડે એમાં નર્સ હોય, 3-4 વર્ગના કર્મચારીઓ હોય કે ડૉક્ટરો હોય, તમામ બાબતો સંકલિત કરી અને ખૂબ સારા નિર્ણયો ભૂતકાળમાં પણ લેવાયા છે. અને હવે ભવિષ્યનો પડકાર, જ્યારે ત્રીજી લહેરની આપ વાત કરી રહ્યા છો, ત્યારે ત્રીજી લહેર ના આવે એની આપણે સંકલ્પના પણ કરીએ છીએ, પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ. કેટલી શક્યતાઓ છે નથી, જુદી જુદી એજન્સીઓ દ્વારા જુદા જુદા આંકડા પણ આવે છે, પરંતુ જે ગઈ વખતે બીજી લહેરની અંદર પીક ઉપર આપણે 14,000 જેટલા કેસ હતા, હવે માનો કે એનાથી ડબલ પણ આવે અને 2.5 ગણા પણ આવે, તો એના માટે ઓક્સિજનની વ્યવસ્થા, આઈસીયુ બેડ, ઓનલાઈન ઓક્સિજનની વ્યવસ્થા, ડૉક્ટર્સ, નર્સિસની પણ આપણને ખબર છે કે 3,000 જેટલી બહેનોની આપણે નર્સોમાં આપણે ભરતી કરી છે. મા વાત્સલ્ય કાર્ડ અને મા કાર્ડમાં આ જ મોડેલ ઉપર આખા ભારતને આદરણીય પ્રધાનમંત્રી સાહેબે આવરી લીધું છે. PMAY મા કાર્ડનું અમે સરકારે જે પ્રકારનું ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ 23મી તારીખથી અમે મેગા ડ્રાઈવ કરવા જઈ રહ્યા છીએ અને આવતા લગભગ 3-4 મહિનામાં આ ડ્રાઈવમાં પ્રત્યેક કુટુંબ સુધી એનું કાર્ડ પહોંચી જાય એની વ્યવસ્થા અમારું આરોગ્ય તંત્ર અને બધા જ કર્મીઓ મેગા ડ્રાઈવના સ્વરૂપમાં કરી રહ્યા છે. અને લગભગ 80 લાખ કુટુંબો એટલે આખું ગુજરાત આવરી લઈએ એ પ્રકારનું, અને આવક મર્યાદાઓ પણ ભૂતકાળમાં હતી એના કરતાં પણ વધારે કરી અને પ્રત્યેક કુટુંબને લાભ મળે. લગભગ 603 જેવી ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો તમામ એનો આ લાભ મળશે અને લગભગ 627 જેટલી પ્રોસીજરો એમાં આવરી લીધેલી છે. એટલે કોઈપણ પ્રકારનું નાનું મોટું દર્દ થાય તો સરકાર તમારી વહારે છે અને સરકાર તમારા ત્યાં છે, તમે તમારા ઘરની ચિંતા કરશો નહીં. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.